આખી ઘટના પ્લાનિંગ થી કરેલી ઘટના છે. જે પણ હોય એ ફાંસીએ લટકેલી હોવી જોઈએ, બસ આટલું ઈચ્છું છું. મોટી બાપ, મોટી બાપ, તો તમે શાંત થઈ જાઓ. જે તમે ઈચ્છો છે અમે બધા પણ એ જ ઈચ્છીએ છીએ, પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ પગલા લેવા પડશે, કેમ કે આમાં વાર લાગે એવી છે. પણ આપણી પાસે તો બધા જ પુરાવા છે, તો પણ આપણે રાહ જોવાની. હા, કેમ કે આપણો વકીલ તૈયાર નથી. કેમ બાપુજી? મોટી બાપ, આપણા વકીલને જેવી ખબર પડી ને કે કેસ ઇન્દુ આંટીનો છે, તો એને અત્યારે જ મૂકી દીધા, કેમ કે ઇન્દુ આંટીથી ડરી ગયો છે. અરે તો વકીલને બદલો ને ચિરાગ, કોઈ સારો વકીલ શોધો આના માટે. આને છોડવાનો નથી આપણે. ચિરાગભાઈ, ગાડી ઇન્દુ આંટીની હતી, પણ એને ચલાવનાર એ જ અગત્યની વાત છે મોટી બા, કે કાર ઇન્દુ આંટીની હતી પણ તે ચલાવતું તું કોણ? અને જો કાર ઇન્દુ આંટી ચલાવતા હતા તો શું એ સ્વીકારશે કે પોતે કાર ચલાવતા હતા? અને એનાથી પણ વધારે, જો એમણે કાર ચોરી થયાની ખોટી ફરિયાદ લખાવી તો એ આસાનીથી નિર્દોષ સાબિત થઈ શકે છે. તો આપણે શું કરવાનું? આપણે કંઈ નહીં કરવાનું. ના, તમે જે કંઈ પણ કરવાનું હોય કરો, મને નથી ખબર શું કરવાનું છે, પણ જેણે આ કર્યું છે એને ફાંસીની સજા થવી જોઈએ. અત્યારે ને અત્યારે જાઓ ને આપણો કેસ કોઈ સારા વકીલને આપો, ધૂનના ખૂનીને સજા થવી જોઈએ. ચિરાગભાઈ, બાપુજી, મેં સરગમ ધૂનનો એક્સિડન્ટ નથી થયો, અને જો ઇન્દુના કારણે આ થયું હોય તો આ હત્યા છે. આ વાતની આપણને ખબર છે, પણ ધ્વનિતને આ વાતની ખબર ના પડવી જોઈએ. હા સરગમ, આ વાતની જાણ ધ્વનિતને ન થવી જોઈએ. જો એને ખબર પડશે તો ખબર નથી શું કરી બેસશે. અને હું નથી ઈચ્છતી કે ધ્વનિત કાયદો પોતાના હાથમાં લે. ધૂનના ખૂનીને સજા મળશે, પણ કાયદા પ્રમાણે મળશે. આપણે એને સુખેથી જીવવા નહીં દઈએ. ધ્વનિત, હવે આગળ શું કરવાનું છે? લજ્જા આંટી, રિલેક્સ થઈ જાઓ, હું બધું વિચારીને જ કરીશ. સરગમ, સરગમ, સરગમને કેમ બોલાવે છે? કારણ કે સરગમ પાસે જવાબ છે ધૂનના ખૂનીનો. સરગમ, એટલે તને સરગમ પર શંકા છે? સરગમ, શું થયું બેટા? મોટી બા, ધૂનનો એક્સિડન્ટ નથી થયો. તને કોણે કહ્યું? અમને કોઈ કહ્યું નથી મોટી બા, અમારી પાસે પુરાવા છે. હા મોટી બા, અને લજ્જા આંટીએ મારી પાસે આવીને જે પોઈન્ટ્સ કહ્યા ને, એ સાંભળીને મને વિશ્વાસ આવી ગયો કે લજ્જા આંટીની વાત સાચી છે. આપણે ગુનેગારને ખાતરી આપવી પડશે કે આપણી પાસે બધા જ પુરાવા છે, અને ચિંતામાં આવીને એ સામે ચાલીને કંઈક એવું પગલું ભરશે કે એ આપણી જાળમાં ફસાઈ જશે. આ જ્યાં અકસ્માત થયો છે ત્યાં એક ચાની ટપરી છે, અને એ વ્યક્તિએ ધૂનને જેણે એક્સિડન્ટ કર્યો છે એને બરાબર જોયો છે. અને આ રીતે લજ્જા આંટીએ પ્લાન બનાવ્યો હતો, અને એ રીતે જ બધું થયું. અનિતા ભાભીએ ઇન્દુ આંટીને ત્યાં બોલાવ્યા હતા, અને અમે લોકો એમની પાછળ પાછળ ગયા અને પહોંચ્યા જ્યાં ધૂનનો એક્સિડન્ટ થયો હતો. પણ લજ્જા આંટીએ ત્યાં પહેલાથી જાળ ફેંકી હતી, જેમાં ઇન્દુ આંટી અને અનાયતા ભાભી ફસાઈ ગયા. તો હવે આગળ શું? હવે આગળ અનાયતા ભાભી જ્યારે ઘરે આવે ત્યારે આપણે બધા એ જોવાનું છે કે એમના મોઢામાંથી આપણે સત્ય કેવી રીતે બોલાવીએ છીએ. સરગમ, જલ્દી નીચે આવ. લજ્જા અને ધ્વનિતને એમ લાગે છે
એ લોકો આપણા સુધી પહોંચી ગયા છે, પણ એ લોકો એમના પ્લાનિંગમાં સક્સેસફુલ નહીં જ થાય. તમે બરાબર સમય નિર્ણય લીધો. હા, કારણ કે આપણે જ્યારે ચાની ટપરીથી પાછા નીકળ્યા ને, ત્યારે મેં લજ્જા અને ધ્વનિતને જોઈ લીધા હતા. હવે હું તને જેમ કહું ને, તારે એમ જ કરવાનું છે. કારણ કે ધ્વનિતને હવે આપણી પર ડાઉટ થઈ ગયો છે કે આપણે આ મામલામાં સામેલ છીએ, અને દિવસે ને દિવસે એની શંકા વધારે ને વધારે ઘેરી ખાતી જશે. અને એટલા માટે જ મારું પ્લાનિંગ ક્લિયર છે. આપણા પ્લાનિંગમાં એ લોકો ફસાવા જોઈએ. પણ ધ્યાન રાખજે, આપણે એમની જાળમાં ફસાવાનું નથી. આપણે એ યાદ રાખવાનું છે કે આખી આખી રમતમાં આપણે ત્રણ લોકો સામેલ છીએ, તું, હું અને સરગમ. પણ સરગમનું નામ ક્યારે બહાર ના આવવું જોઈએ? હા, એ હું જાણું જ છું, અને એટલા માટે જ સરગમ અને આ પરિસ્થિતિને સંભાળવા માટે અમુક જરૂરી ચોક્કસ પગલાં લેવા જ પડશે. એટલે હવે તું એક કામ કર. શું? તું ઘરની અંદર જઈને રાહ જો, અને મેં તને જેમ કહ્યું છે ને એમ જ કરજે, ને ત્યારે આપણી કરેલી બધી મહેનત પર પાણી ફરી જશે. પણ આપણે જે નક્કી કર્યું છે એવું ના થયું તો? તને હજી ડાઉટ છે? મને તો પાક્કી ખાતરી છે કે 10 જ મિનિટમાં ફોન આવતો જ હશે, અને એ કુંદન નિવાસના ઘરના નંબર ઉપર. પણ યાદ રાખજે, એ ફોન તારે નથી ઉપાડવાનો. ઓકે, એટલે હવે તું જા, અને મેં જેમ તને કહ્યું છે ને બરાબર એમ જ કરજે. અને હા, પણ મારા આગળના પ્લાનિંગ માટે રેડી રહેજે. સરગમ તું જ છે જેના પર હું ભરોસો કરી શકું છું, અને એ તો બાબી તારા બેન છે, તેમ છતાં પણ સંબંધ કરતા વધારે મહત્વ તે સત્યને આપ્યું છે. અનિતા બાબીની પ્રેગ્નન્સીનું સત્ય જેમ તે બધાની સામે બહાર લાવ્યું, બસ એવી જ રીતે દૂનના એક્સિડન્ટનું સત્ય તારે બધાની સામે બહાર લાવવું જ પડશે. વનિત, દૂનનો એક્સિડન્ટ? સરગમ, શું થયું? તું રડે છે કેમ? સરગમની વાત છોડો, પહેલા તમે એ કહો કે તમે ક્યાં હતા? હું મારા એક કામથી બહાર ગઈ હતી. હા મોટી બા, પૂછો એને તમે કે બાર કેમ ગઈ હતી. અરે ઘરમાં આટલું બધું થઈ ગયું તો બાર એવું શું કામ હતું? હું જ્યાં ધૂનનો એક્સિડન્ટ થયો હતો ત્યાં ગઈ હતી. ત્યાં તું કેમ ગઈ હતી અનાયતા? મેં લજ્જા આંટી અને મીરા આંટીને વાત કરતા સાંભળ્યા હતા, જેમાં લજ્જા આંટીએ કહ્યું હતું કે એમને એક સાક્ષી મળ્યો છે, એટલે હું તરત જ ઇન્દુ આંટીને લઈને એ જગ્યાએ ગઈ. હું જાણું છું કે તમે લોકો એમ જ માનો છો કે ઇન્દુ આંટીની ધૂનના એક્સિડન્ટ સાથે કોઈને કોઈ લેવા દેવા છે, અને તમે લોકો એ જ વિચારતા હશો કે ઇન્દુ આંટીએ જાણી જોઈને અને પ્લાન બનાવીને ધૂનનો એક્સિડન્ટ કરાવ્યો અને એમણે જ એનું ખૂન કર્યું, બરાબર ને? અને મને એ પણ ખબર છે કે અત્યારે હું જે કંઈ પણ કહીશ તમે લોકો નહીં માનો, પણ સાચું કહું છું, જ્યાં સુધી મને ખબર છે ઇન્દુ આંટીએ માત્ર મદદ કરી છે. એટલે હું એમ નથી કહેતી કે અત્યાર સુધી એમનો કશો વાંક જ નહોતો, પણ ધૂનના એક્સિડન્ટની બાબતમાં ઇન્દુ આંટી નિર્દોષ છે. જેવું જ હતું તો જે ગાડીથી ધૂનનો એક્સિડન્ટ થયો એ ગાડી ઇન્દુબેનની કેમ હતી? એ તો મોટી બાબ, ઇન્દુ આંટીને ટ્રાવેલનો બિઝનેસ છે, એટલે એમની પાસે આવી એક નહીં બહુ બધી કાર્સ છે, અને એ દિવસે ઇન્દુ આંટીની કાર હતી એટલે પોલીસે માત્ર ને માત્ર ઇન્દુ આંટીને કોલ કર્યો, બસ આટલું જ રીઝન છે. વાહ નહીતા, સિલેબસ બહારનો ક્વેશ્ચન આવી ગયો, પણ તે જવાબ સાચો આપી દીધો. હો તો નહીતા, ઇન્દુબેનને ખબર હતી કે એક્સિડન્ટ થયો છે, તેમણે રાત્રે ને રાત્રે આપણને જણાવ્યું કેમ નહીં? હા, તો ઇન્દુબેન અત્યાર સુધી ચૂપ કેમ હતા? એ તો ચૂપ રહેવાના છે નહીં? અને સૌથી અગત્યની વાત,
કે કાર ઇન્દુ આંટી ની હતી એ તો બરાબર, પણ કાર એ તો નતા ચલાવતા, તો કાર ચલાવતું કોણ હતું? જવાબ આપો. હેલો. હેલો, કોન્સ્ટેબલ રીતિ વાત કરું છું. તમે ઝવેરી પરિવારમાંથી વાત કરો છો? હા બોલો. તમારે હમણાં ને હમણાં પોલીસ સ્ટેશન આવવું પડશે. કેમ? કારણ કે ધૂનનો જેને એક્સિડન્ટ કર્યો છે ને તે હમણાં સરેન્ડર થઈ ગયા છે. શું? તમારે હમણાં ને હમણાં પોલીસ સ્ટેશનમાં આવવું પડશે. પોલીસ સ્ટેશનમાંથી ફોન હતો. શું કહ્યું એમણે? ધૂનનો ખૂની મળી ગયો છે. શું? હા, એને સરેન્ડર કરી દીધું છે ને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે. હું હમણાં ને હમણાં પોલીસ સ્ટેશન જાઉં છું. ધ્વનિત, એક મિનિટ, ચિરાગને સાથે લઈને જા. ઠીક છે મેરા આંટી, હું ચિરાગભાઈને પૂછી લઉં છું અને પછી અમે બંને જોડે જઈશું. ધ્વનિત, ધ્વનિત ઉભો રહે એક મિનિટ. બેઠા ધ્વનિત, મારી વાત સાંભળ. હું જાણું છું કે અત્યારે તારી અંદર એટલો રોષ છે કે હું કંઈ પણ કહીશ તો એ તને નહીં સમજાય, પણ હું સાચું કહું છું, જેટલો રોષ તારી અંદર છે ને એટલો જ રોષ મારી અંદર પણ છે. ધૂનના ચાલ્યા જવાથી જેમ તારા જીવનમાં એની જગ્યા કોઈ નહીં ભરી શકે, એમ મારા જીવનમાં પણ એ ખાલીપો કોઈ નહીં ભરી શકે. ધ્વનિત, હું ધૂનના ગયા પછી મારા કોઈ સ્વજનોને ગુમાવવા નથી માંગતી. એટલે તું જે કંઈ કરે એ મગજ શાંત રાખીને વિચારીને કરજે. કાયદા બાબતે આપણે આનો ઉકેલ લાવીશું. જેણે આપણી પાસેથી આપણી ધૂનને છીનવી છે એને સજા અપાવીશું આપણે. પણ મોટી બાબત ના ધ્વનિત, તું મને વચન આપ, વચન આપ મને કે તું તારી જાતે કંઈ જ નહીં કરે. વચન આપ ધ્વનિત. ઠીક છે મોટી બા, તમે જેમ કહ્યું એવું જ થશે. એવું જ થશે બેટા. આ બધું શું થઈ રહ્યું છે? શાંતિ, આ શું ચાલી રહ્યું છે? પાણી પીવામાં જે શાંતિ મળે ને સરગમ, એ બીજા કશામાં નથી મળતી. એ હું તમને શું પૂછી રહી છું ને તમે છો કે? હા, તું જે પૂછે છે એનો જવાબ એ છે કે હવે બધું સારું છે. ટી, તો નાગુરનીએ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કેવી રીતે કર્યું? તમે સારી રીતે જાણો છો કે રાત્રે કાર? સરગમ, તું એ વાક્ય તો જાણતી જોઈશ કે ભૂતકાળ ભૂલવા માટે હોય છે, તો તું બસ ભૂલી જા, તારા માટે એ જ સારું છે. હવે ના કોઈ ચિંતા છે ના કોઈ દુઃખ, હવે માત્ર સુખ જ સુખ છે. બધું એકદમ સેટ થઈ ગયું છે. સેટ? થી તમે આ શું બોલો છો? સેટ એટલે તું એ બધું છોડ, બસ સમજી લે કે હવે બધું એકદમ ઠીક છે. હવે આ ઘરમાં કોઈ શોક નહીં હોય, કોઈ દુખી નહીં હોય, અને ખાસ કરીને ધ્વનિત પણ એકદમ શાંત થઈ જશે, કારણ કે એ જે ઈચ્છતો હતો એ તો થઈ ગયું. જેણે ધૂનનો એક્સિડન્ટ કર્યો હતો એ પકડાઈ ગયો છે. દિયા,
મિસ્ટર ઝવેરી, આ છોકરો એક કલાક પહેલા જાતે પોતે અહીંયા આવ્યો છે અને ધૂનના કેસમાં એક્સિડન્ટ પોતે કર્યો છે એવું કબૂલ્યું છે અને ગાડી પણ એ જાતે પોતે ચલાવતો હતો. હું આને જીવતો નહીં છોડું. અને મારી બહેનને મારતી ચીનવી છે. હું આને કોઈ સાબે નહીં છોડું. હું તને મારી નાખીશ, મારી નાખીશ હું તને. ધ્વનિત આ શું કરે છે? છોડ એને. અરે મિસ્ટર ઝવેરી, તમે એને છોડી દો, નહીં તો મારે તમારી વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવા પડશે. પ્લીઝ પ્લીઝ છોડી દો એને. ચિરાગભાઈ, અને મારે ધૂનને મારતી ચીનવી છે. હું આને જીવતો નહીં છોડું. મિસ્ટર ઝવેરી, તમે કાયદો આ રીતે હાથમાં ના લઈ શકો. તમે એને સજા નહીં આપી શકો, એને કાયદો સજા આપશે, તમે નહીં. અને તમે ચિંતા ના કરો, જેમ બને એમ ફોર્માલિટી જલ્દી કમ્પ્લીટ કરી અને કડકમાં કડક સજા થાય એનું અમે ધ્યાન રાખીશું. પણ ત્યાં સુધી તમારે કે બીજા કોઈ અન્યાયે એવું કંઈ નથી કરવાનું જેથી કાયદાની ગરિમાને નુકસાન પહોંચે. સર, માફ કરી દેજો. ધોનીએ જે કંઈ પણ કર્યું એના માટે હું માફી માગું છું અને લાગણીને આવેશમાં આવીને આ બધું કર્યું, માફ કરી દેજો. ઇટ્સ ઓકે. અને સારું છે કે ધૂનના કેસમાં આરોપી જાતે પોતે હાજર થયો છે. બાકી શહેરમાં હિટ એન્ડ રન અને એક્સિડન્ટના એટલા બધા કેસ થાય છે કે સાક્ષી નહીં હોવાને કારણે અમે લોકો એને સજા પણ નથી આપી શકતા. આશ્ચર્યની વાત એ છે કે આ છોકરાએ આવીને ગુનો કબૂલ કર્યો, જેથી તમને ખબર તો પડી કે અસલી ગુનેગાર કોણ છે. રાઈટ સર. અને હું ખાતરી આપું છું કે ધ્વનિત હવે આવું ક્યારેય નહીં કરે. થેન્ક યુ. ઇટ્સ ઓકે. આશ્ચર્યની વાત એ છે કે આ છોકરાએ આવીને ગુનો કબૂલ કર્યો, જેથી તમને ખબર તો પડી કે અસલી ગુનેગાર કોણ છે. ધ્વનિત, ધ્વનિત, આજે ધૂનનું બેસણું છે બેટા. નીચે બધા તારી રાહ જોઈ રહ્યા છે. આવે છે ને તું? ધ્વનિત, હું જાણું છું બેટા, અમે બધા તારું ગમે તેટલું ધ્યાન રાખીએ, તને ગમે તેટલો પ્રેમ કરીએ, પણ તુના જવાથી તારા જીવનમાં જે ખાલી પો છે એને અમે લોકો નહીં ભરી શકીએ બેટા. કોઈ એક વ્યક્તિની કમી બીજું કોઈ વ્યક્તિ ક્યારેય નથી ભરી શકતું બેટા. પણ ધ્વનિત, ધૂન હવે તારા જીવનમાં નથી રહી, એ સત્યનો સ્વીકાર કર બેટા. ધૂન આપણી વચ્ચે નથી રહી, ધૂન હવે આ દુનિયામાં નથી રહી બેટા. આ સત્યનો સ્વીકાર કર્યા સિવાય તારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. ધ્વનિત બેટા, હું તારા માટે કબાટમાંથી કપડાં કાઢી લઉં. હા, રહેવા દો મીરા આંટી, હું જાતે લઈ લઈશ. ઠીક છે બેટા, પણ પછી તું કપડાં બદલીને નીચે આવી જજે. હા, આવીશ ને બેટા.